જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ભયજનક સિગ્નલનો રંગ લાલ કેમ રાખવામાં આવે છે. એની વાત જોઈ હતી કે ભાઈ લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન છે એ સૌથી કેવું થાય છે, ઓછું થાય છે. લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન છે એ કેવું થાય છે, સૌથી ઓછું થાય છે. આથી લાલ રંગ છે એ લાલ રંગ દૂર સુધી જોઈ શકાય છે, તેથી ભયજનક સિગ્નલનો રંગ છે એ કેવો રાખવામાં આવે છે, લાલ રાખવામાં આવે છે. ત્યાર પછી સૂર્યોદય, અને હવે નવો પ્રશ્ન છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો કેમ જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય લાલ રંગનો કેમ જોવા મળે છે. હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ્યારે આપણે જોઈએ ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ વધારે હોય છે. દાખલા તરીકે આમ છે એ તમે જુઓ, શું આપણે જોઈએ છીએ કે પૃથ્વી છે એ એક જેટલી ગોળ નથી, પણ પૃથ્વી કેવી છે, આવી નારંગી જેવી છે. તો અહીંથી તમે જુઓ તો અહીંથી સૂર્યોદય થાય ત્યારે અને સૂર્યાસ્ત થાય ત્યારે આ છે એ આ અંતર મધ્યાહન સમય, તો આ અંતર અને આ અંતર એમાં આ અંતર કેવું છે, વધારે છે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેવું છે, વધારે હોય છે. આથી તેમાંથી આવતા કિરણો પૃથ્વી સુધી આવતા તેમાં વધારે અંતર કાપવું પડે છે. આથી પ્રકાશનું લાલ રંગ તરફ પ્રકિરણન થાય છે. માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આજે છે સૂર્ય આપણને લાલ રંગનો જોવા મળે છે. એટલે આપણે જોઈએ કે ભાઈ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ્યારે આપણે જોઈએ તો તે સૂર્ય અને પૃથ્વીનું અંતર વધારે હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ્યારે આપણે જોઈએ તો તે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોય છે. આથી તેમાંથી આવતા પ્રકાશના કિરણોને પૃથ્વી સુધી આવતા વધારે અંતર કાપવું પડે છે. આથી પ્રકાશનું લાલ રંગ તરફ પ્રકિરણન થાય છે. આથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય છે. આથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે છે એ સૂર્ય આપણને કેવો દેખાય છે, લાલ રંગનો. હવે નવી વાત જોવાની છે કે ટિન્ડલ અસર બરાબર છે. એ વાત આપણે જોઈએ કે ટિન્ડલ અસર છે એ કઈ રીતે જોવા મળે છે. આ વાત આપણે એકવાર આવી ગઈ છે, છતાંય બીજી વખત છે એ ટિન્ડલ અસર આપણે જોઈએ છીએ. તો આપણે જાણીએ કે ભાઈ પૃથ્વીનું વાતાવરણ છે
એક વિષમાંગ વાયુઓનું શું છે? મિશ્રણ છે. પૃથ્વીનું વાતાવરણ છે એ સૂક્ષ્મ વિષમાંગ મિશ્રણ છે. આ કણોમાં ધુમાડો, એટલે કે આમાં કોણ કોણ આવે પૃથ્વીના વાતાવરણમાં? ધુમાડો, પાણીના સૂક્ષ્મ બિંદુઓ, ધૂળના નિલંબિત કણો અને હવાના કણોનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુઓ છે એ વાતાવરણમાં, ધૂળના કણો હોય, પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય. તમે કહેશો સાહેબ પાણીના બિંદુઓ ક્યાંય બતાતા નથી, પણ તમે ફ્રીજમાંથી બહાર કાઢેલો ગ્લાસ બહાર મૂકો એટલે આસપાસમાં શું જામી જાય છે? નાના નાના બિંદુઓ જે જામી જાય છે. નાના નાના બિંદુઓ આવ્યા ક્યાંથી? એ ગ્લાસમાંથી પાણી બહાર નીકળે નહીં, તો સ્ટેનલેસ સ્ટીલનો છે, તો આવ્યા ક્યાંથી? તો કે આસપાસના વાતાવરણ છે એ ગરમ છે, પાણીનું વાતાવરણ છે ઠંડુ છે. ના પરિણામે એ જે વાતાવરણની અંદર જે પાણીનો ભેજ છે એનું ઠરીકરણ થાય અને એ ગ્લાસ ઉપર શું થઈ જાય છે? જમા થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા સૂક્ષ્મ કણો સાથે અથડાય ત્યારે તે કિરણનો માર્ગ દ્રશ્યમાન બને છે અને આ કણો દ્વારા પરાવર્તન પામીને પ્રકાશ આપણા સુધી પહોંચે છે. આ ક્રિયાને ટિંડલ અસર કહે છે. ફરી વખત જો કે પૃથ્વીનું વાતાવરણ છે એ સૂક્ષ્મ વિષમાંગ મિશ્રણ છે. એની અંદર ધૂળના રજકણો, પાણીના બિંદુઓ, પછી ધુમાડો અને હવાના કણોનો સમાવેશ થાય છે. જેમ આપણે 9મા ધોરણની અંદર ટિંડલ અસર ભણ્યા ત્યારે કીધા હતા કે ભાઈ દૂધની અંદર ટિંડલ અસર જોવા મળે છે, એમ અહીંયા વાતાવરણની અંદર જોવા મળે. તમને ત્યારે મેં 9મા ધોરણમાં ઉદાહરણ આપ્યું હોય કે આપણે આખા રૂમને બંધ કરી દઈએ અને કોઈ એક જગ્યાએથી ચાંદડીઓ આવવા દઈએ તો એની અંદર તમને આ બધા ધૂળના રજકણો છે એ જોવા મળે છે. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા સૂક્ષ્મ કણો સાથે અથડાય ત્યારે કિરણનો માર્ગ આપણને દ્રશ્યમાન થાય છે અને આ ઘટના દ્વારા પ્રકાશ પરાવર્તન પામી અને આપણા સુધી શું થાય છે? પહોંચે છે. આ કિરણને શું કહેવાય? ટિંડલ અસર. જો એવું ન થતું હોય ને તો કિરણો સીધા આવે, આ પ્રકાશ છે પથરાય નહીં. સમજણ પડી તમને? આ પ્રકાશ પથરાઈ જાય છે એનું કારણ છે આ બધા વાતાવરણની અંદર આ બધા કણો આવેલા છે. કે ધુમાડો ભરેલા ઘરમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે આપણને ટિંડલ અસર જોવા મળે. એક રૂમમાં તમે ખૂબ ધુમાડો કરો અને આસપાસનું વાતાવરણ બંધ કરી દો, બહારથી સૂર્યનું એક કિરણ આવે તો એમાં આપણને ટિંડલ અસર જોવા મળે. ગાઢ જંગલમાં જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે આ અસર જોવા મળે છે. બરાબર છે. હવે આ ગાઢ જંગલો તો આપણે અહીંયા છે નહીં, આફ્રિકાની અંદર એવા જંગલો છે કે જે જંગલો છે એમાં પ્રકાશનું કિરણ પણ પ્રવેશી શકતું નથી. અત્યંત બારીક કણ હોય તો વાદળી રંગનું પ્રકિરણ થાય છે અને જો મોટી સાઇઝમાં હોય તો લાલ રંગનું પ્રકાશ પ્રકિરણ કરે છે અને જો વધારે મોટી સાઇઝ હોય તો સફેદ રંગના પ્રકાશનું છે એ આપણને પ્રકિરણ જોવા મળે છે. મોટા ભાગે આપણે જ્યારે આ બધી જે સાઇઝ જોઈએ છે એમાં આપણને સફેદ રંગના પ્રકાશનું છે એ પ્રકિરણ થયેલું જોવા મળે છે. તો આપણે હવે પ્રશ્ન લખીએ છીએ, ટિંડલ અસર એટલે શું? આપણો પ્રશ્ન શું છે? ટિંડલ અસર સમજાવો. તો આની અંદર જોઈએ કે પૃથ્વીનું વાતાવરણ કિરણપુંજ
આવા સૂક્ષ્મ કણો સાથે અથડાય ત્યારે તે કિરણનો માર્ગ દૃશ્યમાન છે અને આ કણો દ્વારા પામીને પ્રકાશના આવા પ્રકાશ આપણા સુધી પહોંચે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પિંડલ અસર કહે છે. હવે આ ક્રિયાના આ ઘટનાના ઉદાહરણ આ ક્રિયાને તથા આ ઘટનાને લખવાનું આ ઘટનાને પિંડલ અસર કહે છે. હવે આના ઉદાહરણો જોઈએ તો ધુમાડો ભરેલા સફેદ રંગ તરફ જોવા મળે છે. બરાબર છે. તો આ છે એ ટિંડલ અસર છે એના ઉદાહરણો છે. બરાબર છે. તો આ ઘટના છે એ સાથે આપણે આ પાઠ શું કરીએ છીએ? પૂરો. બરાબર છે. અહીંયા બધા જ મુદ્દાઓ છે એ આ પાઠના આપણે આવરી લીધા છે. હવે આપણે નવો પાઠ છે એ શરૂ કરવાનો છે. પાઠ છે 4. પાઠ નંબર છે 14. ચોથા પાઠ છે એની અંદર પાઠનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. બરાબર સમજી લેજો. આપણે 1 થી 3 પાઠ છે એ રસાયણ વિજ્ઞાનના જોયા હતા. આ પાઠ છે એ રસાયણ વિજ્ઞાનનો આમ ગણો તો 4th પાઠ છે. બરાબર છે. એની વાત આપણે જોઈએ.
तो चौथो पार्ट छे कार्बन अने તેના સંયોજનો. આપણે પહેલા બીજા ત્રીજા પાઠમાં જુદી જુદી રીતે જોયું છે કે ભાઈ રાસાયણિક સંયોજનો છે એ બે રીતે બને છે. કઈ બે રીતે બને છે? પહેલા તો રાસાયણિક સંયોજનો બનવાનું કારણ શું એ વાત જોઈએ. તો રાસાયણિક સંયોજનો બનવા માટેનું એક જ કારણ છે, અષ્ટકનો નિયમ, કે કોઈ પણ તત્વ છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરું કરવાનો વલણ ધરાવે છે. હવે જો એને 8 ઇલેક્ટ્રોન ન હોય તો એના માટે બે ક્રિયા સંભવિત છે. કા ઇલેક્ટ્રોન છે એની આપ લે કરે, કે એક છે ઇલેક્ટ્રોન આપે બીજો ઇલેક્ટ્રોન સ્વીકારે. આપણે NaCl માં જોયું, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં જોયું, એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં જોયું. આ બધામાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ ઇલેક્ટ્રોન આપે છે અને સામે ક્લોરિન છે, ઇલેક્ટ્રોન શું કરે છે? સ્વીકારે છે. એનું કારણ શું છે? તો કે એની અંદર એવી ઘટના બને છે, આપણો પાઠ નંબર 4 છે, કાર્બન અને તેના સંયોજનો. જો પહેલા હું તમને કાર્બન વિશે ન થઈ જતો, પણ આના સંયોજનો કયા બંધથી બને છે એ વાત આપણે સમજવી છે, એટલા માટે એના તરફ લઈ જાઉં છું. એટલે આપણે મૂળ વાત એમ કરતા હતા કે અહીંયા શું બને છે, તો કે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન આપે છે. આ ત્રણેય શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે. અને ક્લોરિન છે, ઇલેક્ટ્રોન શું કરે છે? સ્વીકારે છે. ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આ બધા ઇલેક્ટ્રોન શું કરે છે? આપે છે. હવે મૂળ વાત ઉપર જઈએ તો શું બને? હવે જો મૂળ વાત ઉપર જઈએ તો કઈ ઘટના બને? તો કે બીજી વાત જોઈએ, તો કે ભાઈ પાણીની અંદર જોયું તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનમાં છે એ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો એમાં શું થાય છે? તો કે એની અંદર 6 ઇલેક્ટ્રોન છે તો એને 2 ઇલેક્ટ્રોનની શું પડે છે? જરૂર પડે છે. તો 2 હાઇડ્રોજનના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી ઓલો જે બને છે ઇલેક્ટ્રોનની આપ લેથી એને આયનિક બંધ કહેવાય. અને જ્યારે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી થાય, કે જો એક તત્વ ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર ન હોય અને બીજો લેવા માટે તૈયાર ન હોય તો એવા સમયે છે એ ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી થાય. અને ભાગીદારી દ્વારા જે બને છે એને સહસંયોજક બંધ કહેવાય. એટલે બે પ્રકારના બંધ જોવા મળે. એક ધાત્વિક બંધ છે, પછીની વાત છે, આપણે નથી આવતો એટલે કઈ આપણે નહીં લઈએ, બરાબર છે? તો બે પ્રકારના બંધ બને છે, એક જે છે એ આયનિક બંધ અને બીજો સહસંયોજક બંધ. આયનિક બંધ છે એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બને છે. ઇલેક્ટ્રોન જ્યારે એક, મેં તમને સમજાવ્યું કે એક તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે આયન બને છે, ઋણ આયન, અને ઇલેક્ટ્રોન આપે ધન આયન બને. તો આ ધન અને ઋણ આયન, દાખલા તરીકે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને, ક્લોરિન ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે શું બને છે? ઋણ આયન બને. તો આ ધન અને ઋણ આયન વચ્ચે જે બંધ બને છે, ધન અને ઋણ આયન વચ્ચે જે બંધ બને છે એને શું કહેવામાં આવે છે? આયનિક બંધ. ધન અને ઋણ આયન વચ્ચે જે બંધ બને છે એને આયનિક બંધ કહેવાય. જ્યારે એવી વસ્તુ બને કે જો શું થાય છે કે એક તત્વ છે આ H બરોબર ઓક્સિજન, ઓક્સિજન અને આ હાઇડ્રોજન, તો આવી રીતે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે જે બને છે, ઇલેક્ટ્રોનની શું બને છે? ભાગીદારી જે થાય અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને શું કહેવામાં આવે છે? તો કે એને સહસંયોજક બંધ કહે છે. એ બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહે છે. એટલે કે અહીંયા બે પ્રકારના બંધ બને છે, એક આયનિક બંધ અને બીજો બંધ બને છે એ સહસંયોજક બંધ. તો આયનિક બંધને લીધે જે સંયોજનો બને એને આયનિક સંયોજનો કહેવાય અને સહસંયોજક બંધના લીધે જે સંયોજનો બને એને શું કહેવામાં આવે છે? સહસંયોજક સંયોજનો કહે છે. એટલે સૌથી પહેલા આપણે આયનિક સંયોજનોના ગુણધર્મો અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મો કેવા છે એનો તફાવત જોઈ લઈએ. પછી આપણે જોઈએ કે કાર્બન પરમાણુ છે એ કયા બંધ બનાવી શકે છે અને શા માટે એવો બંધ બનાવે છે એની વાત છે એ પછીના મુદ્દાની અંદર આપણે જોઈએ. તો પહેલા આપણે જોઈએ કે આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મો. અહીંયા આપણે લખશું આયનિક સંયોજનો ના ગુણધર્મો, આયનિક સંયોજનોના ગુણધર્મો અહીંયા લખશું સહસંયોજક સંયોજનોના
ગુણધર્મો આયનિક સંયોજનોના અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મો તો અહીંયા છે પહેલી વાત લખીએ તે ઊંચા તે ઊંચા ગલનબિંદુ તે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે તે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે કે પાયા છે તેના ગલનબિંદુ અને તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ નીચા હોય છે તે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે તે નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે ત્યાર પછી બીજું છે કે તેનું જલીય દ્રાવણ તેનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે તેનું જલીય દ્રાવણ છે એ વિદ્યુતનું સુવાહક છે અને તેનું જલીય દ્રાવણ છે અહીંયા બીજું આવશે તેનું જલીય દ્રાવણ એ વિદ્યુતનું મંદ વાહક છે તેનું જલીય દ્રાવણ છે એ વિદ્યુતનું શું છે મંદ વાહક છે આ છે એનું જલીય દ્રાવણ છે સુવાહક છે પહેલાનું શું છે મંદ વાહક છે પછી સહસંયોજક છે સહસંયોજક સંયોજનો કોને કહેવાય બરાબર છે અને આયનિક સંયોજનો કોને કહેવાય એની તમને નાની એવી વાત લખાવેલી જ છે છતાં ફરી વખત લખાવી દો કે ભાઈ આયનિક સંયોજનો આયનિક સંયોજનો કોને કહેવાય આયનિક સંયોજનો જે સંયોજનોમાં જે સંયોજનો ઇલેક્ટ્રોનની જે સંયોજનો બે અથવા બે તત્વો વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા હોય તેવા સંયોજનોને આયનિક સંયોજનો આયનિક સંયોજનો કહે છે જે સંયોજનો બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા હોય તેવા સંયોજનોને આયનિક સંયોજનો કહે છે ત્યાર પછી આવે છે સહસંયોજક સંયોજનો તો જે સંયોજનો જે સંયોજનો એ બે અથવા બે કરતા વધારે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા હોય તેવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહે છે તેવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહે છે બરાબર છે તો અહીંયા તમારે જુઓ કે બે અથવા બે કરતા વધારે જે સંયોજનો બે અથવા બે કરતા વધારે તત્વોની શું કરે છે ભાગીદારીથી બને અને સહસંયોજક જો આપલેથી બને તો આયનિક સંયોજનો આવતા પીરિયડમાં આપણે છે આના વિશે વધારે વાત કરીશું અસ્તુ જય સ્વામી